હાર મિત્રો નિદાન કસોટી બે હજાર એકવીસ જુલાઈ માસમાં જે લેવાની છે તેના મોડલ પેપરનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ આજે આપણે નવમાં ધોરણના ગણિત વિષયના પેપરનું સોલ્યુશન જોઈશું તેમાં પ્રશ્ન નંબર એક આપેલો છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને લખો તેમાં પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યાની વિરોધી સંખ્યા નથી તેનો જવાબ આવશે જીરો બીજું તેરનો ઘન કરવાથી માળતી સંખ્યાનો એકમનો અંક હોય સાત પછી ત્રીજો કોઈ પણ રકમના બે વર્ષના સાદા વ્યાજ કરતા ચક્રવતી વ્યાજ ખાલી જગ્યા હોય છે તેનો જવાબ આવશે વધારે ચોથો સવાલ છે ત્રણ પાંચ નવ ખાલી જગ્યા પ્રમાણમાં છે તો તેનો જવાબ આવશે પંદર પાંચમું એક્સ સ્ક્વેર પ્લસ ફોર્ટીન એક્સ પ્લસ ફોર્ટી ખાલી જગ્યા તો તેનો જવાબ આવશે કાઉસમાં એક્સ સેવન બીજા કાઉસમાં એક્સ વધતા સેવન છઠ્ઠું વ્યાજની ગણતરી દર છ માસે થાય તે વ્યાજ જો વ્યાજની ગણતરી દર વર્ષે થાય તે વ્યાજ ખા વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ફિલો એપ્લિકેશન વિશે મહત્વની જાણકારી આપીશ જે ખૂબ જ ઉપયોગી એપ્લિકેશન થશે જેમાં તમે તમારા પ્રશ્નો તમારા ડાઉટ તમારો કોન્સેપ્ટ ક્લિયર કરો તમારા બોર્ડ જે ડબલ ઇ નેટની પ્રિપેરેશન કરી શકશો આ માટેના ત્રણ સિમ્પલ સ્ટેપ હું તમને સમજાવીશ જેથી તમારા બધા જ કન્ફ્યુઝન દૂર થઈ જશે ત્રણ બીજી સ્ટેપ છે સૌ પ્રથમ તમારે શું કરવાનું છે તો પ્લે સ્ટોરમાંથી અથવા તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાંથી ફિલો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે બીજા સ્ટેપમાં તમારે તમારું સાઇન અપ મોબાઈલ નંબર એડ કરવાનું છે કન્ટિન્યુ આપશો તો ટેક અ ફોટો ઓફ યોર ક્વેશ્ચન એટલે તમારા મનમાં જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે આપવાનો છે જે ફોટો પાડવાનો છે અથવા પ્રશ્ન લખી શકશો સાહીઠ સેકન્ડની અંદર બેસ્ટ શિક્ષક દ્વારા તમને એનું લાઈવ સોલ્યુશન મોબાઈલ જોડે કનેક્ટ કરીને આપવામાં આવશે ક્વેશ્ચનને આપના ચાંઠી પાવર કેટલી બલ્બ જોઈ

છે છઠ્ઠું બસો અડસઠ એને નવ વાડે ભાગી શકાય તો એ બરાબર બે થાય પ્રશ્ન નંબર બે માગ્યા મુજબ જવાબ લખો નીચેની બહુપદીનું એક પદી ત્રિપદી કે ત્રિપદીમાં વર્ગીકરણ કરો તો આપણને બધાને ખ્યાલ છે કે જે બહુપદી જે પદીમાં એક પદ હોય તેને એક પદી કહેવાય પછી ત્યારબાદ જેમાં બે પદ હોય તેને દ્રિપદી કહેવાય અને જેમાં ત્રણ પદ હોય તેને ત્રિપદી કહેવાય તો અહીં પહેલું છે એ વત્તા ત્રણ તો અહીં બે પદ છે એ અને ત્રણ તો આ દ્વિપદી છે બીજું છે બી સ્ક્વેર તો અહીં આપણને એક જ સહ પદ દેખાઈ રહ્યું છે માટે આ એક પદી છે આગળ છે ટુ એક્સ સ્ક્વેર પ્લસ ફાઇવ એક્સ માઇનસ થ્રી અહીં આપણને ત્રણ પદ દેખાઈ રહ્યું છે પહેલું પદ છે ટુ એક્સ સ્ક્વેર બીજું છે ફાઈ એક્સ અને ત્રીજું છે થ્રી તો આ ત્રિપદી છે આગળના બીજા પ્રશ્નોના જવાબ લખેલા છે તમારે જોઈને લખી લેવાના રહેશે આગળ નીચે આપેલા ગુણોત્તરના ટુવા ટકાવારીમાં રૂપાંતર કરો પેલું છે બે જેમ પાંચ તો જેમ ગુણોત્તરમાં આપણે ટકાવારીમાં શોધવાય તો પાંચ લખી નાખવાના એને સો ટકા કરી દેવાના હવે એને ગુણ્યા સો ટકા કરી એટલે પાંચ વીસ પંચા સો થાય એટલે પાંચ અને સો ગયા તો વધ્યું આપણી પાસે બે ગુણ્યા વીસ બરાબર ચાલીસ ટકા તો આપણે જવાબ આવ્યો ચાલીસ ટકા એવી જ રીતે બીજા બે દાખલાના જવાબ લખેલા છે આગળ પ્રશ્ન નંબર ત્રણ માગ્યા મુજબ દાખલા ગણો પ્રત્યેકના બે ગુણ નીચે આપેલા સમીકરણનો ઉકેલ મેળવ્યો તેમાં પેલું છે થ્રી પી માઇનસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી તો હવે થ્રી પી માઇનસ સિક્સ સિક્સ છે આ બાજુ ડાબી બાજુ છે એટલે માઇનસમાં છે જો જે જમણી બાજુ જશે તો તે અહીં સરવાળામાં થઈ જાય છે માટે થ્રી પી બરાબર ત્રણ વત્તા છ હવે ત્રણ વત્તા છ કરીએ એટલે આપણો જવાબ આવે નવ માટે ત્રણ થ્રી પી બરાબર નાઇન હવે અહીં થ્રી અને પી બંને ગુણાકારમાં છે જો થ્રી છે તે જમણી બાજુ જાય તો તે ત્યાં જઈને ભાગાકારમાં થઈ જશે માટે પી બરાબર નાઇનના છેદમાં થ્રી માટે પી બરાબર થ્રી એવી જ રીતે આગળ બીજો દાખલો આપેલો છે તેનો જવાબ આપેલો છે જો ગુણાકાર હોય તો તેનો ગુણાકારનો ભાગાકાર થઈ જાય અને બાદ બાકી હોય તો તેનો સરવાળો થઈ જાય આગળ યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો એ સરસ મજાનો મેં કિંમત શોધવાનો દાખલાનો જવાબ સહિત મેં લખેલો છે તમારે તે જોઈને એકવાર લખી લેવાનો છે આગળનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો તેમાં દેખાયેલું છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે જણાવો તેમાં પહેલો સવાલ છે પ્રત્યેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલમ ચતુષ્કોણ છે તો આપેલું વિધાન ખોટું છે બીજું દરેક સમ બાજુ ચતુષ્કોણ ચોરસ છે તો આપેલું વિધાન પણ ખોટું છે આગળ જોઈએ નીચે આપેલ સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે કે નહીં તે જણાવો તેમાં પેલું છે વીસ ચોપન તો અહીંયા એકમનો અંક ચાર છે તેથી તે પૂર્ણ વર્ગ હોઈ શકે પરંતુ હવે તેનો ગુણાકાર આપણે પાંચ સાથે રીતે આગળનો સવાલ છે તેનો પણ જવાબ મેં લખેલો છે પછી કિંમત શોધો આ દાખલાનો જવાબ મેં સરસ રીતે તમને અહીં દાખલો ગણીને આપેલો છે આગળ અગિયાર વડે ભાજ્ય છે કે નહીં તે ચકાસ આપેલું છે પાંત્રીસ તો પાંત્રીસ છે તે અગિયાર વડે વિભાજ્ય છે કે નથી તે ચકાસવાનું છે તો હવે આપણે અગિયારના વિભાજ્યતાની ચાવી જોઈએ તો આપણને અગિયારના વિભાજ્યતાની ચાવી એવું કહે છે કે પહેલાં જે બે અંક આપેલા છે તેને ઉલટાવી નાખો અને બંનેનો સરવાળો કરો અને જે બંનેનો જે સરવાળો આવે તેને અગિયાર વડે ભાગવાનું જો જવાબ આપણને બેકી સંખ્યા મળે અને અથવા તો વિભાજ્ય થઈ શકે તેવી મળે તો તે આપણે વિભાજ્ય હોય છે તો આ અગિયાર પાંત્રીસ છે તે વિભાજ્ય થઈ શકે છે પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ દાખલા ગણો સરસ રીતે મેં દાખલા ગણેલા છે તો ટકાવારીને ગુણોત્તર અને દશાંશ સ્વરૂપમાં ફેરવવાના છે પહેલું છે અઠ્યાવીસ ટકા અઠ્યાવીસ ટકાને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવવું તો આપણે અઠ્યાવીસ ભાગ્યા સો કરી દેવાના હવે અઠ્યાવીસ ભાગ્યા સો કરીએ એટલે જવાબ આપણને સાતના છેદમાં પચીસ મળે આ એનું ગુણોત્તર થયું અને અઠ્યાવીસ ટકાને હવે આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવવું હોય તો તે આપણો જવાબ આવે જીરો પોઈન્ટ અઠ્યાવીસ હવે આગળના બીજા દાખલાઓનો જવાબ મેં તમને આપેલા છે આગળ જોઈએ અહીંયા આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે તેમાં પહેલો છે ઉપરોક્ત ધોરણ ના વિદ્યાર્થીઓની ઊંચાઈ માહિતી દર્શાવે છે પછી બીજાનો જવાબ આવશે એકસો ચાલીસથી એકસો પિસ્તાલીસ વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા મહત્તમ છે પછી ત્રીજાનો જવાબ આવશે સાત વિદ્યાર્થીઓની ઊંચાઈ એકસો પિસ્તાલીસ એમ કરતાં વધુ છે પછી ચોથું છે એકસો પચીસથી એકસો ત્રીસ વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા મહત્તમ છે પછી આગળના પ્રશ્નોનો જવાબ તમને અહીં આપેલો છે એક સરસ મજાનો દાખલો પૂછ્યો છે તે દાખલાનો જવાબ છે આગળ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં એફ એ એસીનું મધ્ય બિંદુ છે આપેલી આકૃતિ પરથી સીડી બીસી એસી ખૂણો એ બી તથા બીડી નામ માપ શોધો તો સરસ મજાનો આ દાખલાનો જવાબ મેં અહીં લખેલા છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના હજી બીજા સોલ્યુશનના વિડીયો તમારે જોઈતા હોય તો અમારી ચેનલ પર તમને મળી રહે છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર